વિદ્યાર્થી મિત્રો, દ્રાવણો પાઠમાં આપણે આગળ મોલારિટી, મોલારિટી, નોર્માલિટી એ સિવાય પર્સન્ટેજ ઓફ ડબલ્યુ બાય ડબલ્યુ એટલે કે વજન વજનથી ટકાવારી, પર્સન્ટેજ ઓફ ડબલ્યુ બાય વી એટલે વજન કદથી ટકાવારી અને પર્સન્ટેજ ઓફ વી બાય વી એટલે કદ કદથી ટકાવારી જોઈ ગયા. સાંદ્રતા દર્શાવવાના કેટલીય પદ્ધતિઓ છે, એ જુદી જુદી પદ્ધતિઓનો આપણે હાલ અભ્યાસ કરી રહ્યા છીએ. એ પદ્ધતિની અંદર એક નવી પદ્ધતિ છે પીપીએમ. તો પીપીએમ એટલે પાર્ટ્સ પર મિલિયન. આ પદ્ધતિ ગમે તે સંજોગોમાં સાંદ્રતા માપવા માટે નથી વપરાતી, પરંતુ જ્યારે કોઈ દ્રાવણની સાંદ્રતા ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય, જેમ કે જો પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય છે, પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ અલ્પ પ્રમાણમાં હોય. અત્યારે તમે જુઓ, કોરોનાને કારણે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ અલ્પ પ્રમાણમાં છે. તો આવી સાંદ્રતાઓ જે અલ્પ પ્રમાણમાં હોય, એવી સાંદ્રતાઓ દર્શાવવા માટે આપણે પીપીએમ એકમ વપરાય છે. અને એનો પીપીએમનું સૂત્ર આવું થાય કે દ્રાવ્યનું વજન મિલીગ્રામમાં અને દ્રાવણનું કદ લીટરમાં, એટલે કે એક લીટર જેટલા દ્રાવણમાં રહેલો મિલીગ્રામ જેટલો જથ્થો એને પીપીએમ કહેવાય. તો તમને જ્યારે પણ પરીક્ષામાં કોઈ પ્રશ્ન પૂછાય, પીપીએમના સિવાય પણ કેટલાય સૂત્રો છે, મેં તમને પીડીએફ ફાઇલ મોકલી છે, એની અંદર પીપીએમના બીજા સૂત્રો પણ છે, આ સૂત્ર સહેલું પડે. તો તમારે કોઈ પણ વજન આપ્યું હોય, એ કિલોગ્રામમાં આપ્યું હોય, ગ્રામમાં આપ્યું હોય કે માઇક્રોગ્રામમાં આપ્યું હોય, તમારે એને મિલીગ્રામમાં ફેરવી દેવાનું. મતલબ કે એક લીટરમાં ઓગળેલો મિલીગ્રામ જેટલો જથ્થો એટલે પીપીએમ થાય. આના સિવાય આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ હા, તમને કન્વર્ટ કરતાં આવડવું જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે એક કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય, એક ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ થાય અને 1 મિલીગ્રામ બરાબર 1000 માઇક્રોગ્રામ થાય. એટલે પરીક્ષામાં કદાચ અહીંયા તમને વજન કિલોગ્રામમાં આપ્યું હોય અને એના મિલીગ્રામ કહે, તો 1 કિલોગ્રામના મિલીગ્રામ થશે 10^6. એ જ રીતે તમને કદાચ વજન માઇક્રોગ્રામમાં પણ આપ્યું હોય તો ઉલટાઈ દેવાનું. એ જ પ્રમાણે તમને અહીંયા વજન જો ગ્રામમાં આપ્યું હોય તો ગ્રામના મિલીગ્રામ થશે 10^3. એ જ રીતે તમને માઇક્રોગ્રામ આપ્યું હોય તો એ રીતે એની અંદર એકબીજામાં ઇન્ટરેક્શન એટલે કે કન્વર્ટેશન તમારે કરવાનું. પણ તમારે વજન હંમેશા મિલીગ્રામમાં લેવાનું અને કદ હંમેશા લીટરમાં લેવાનું. જે એકમ આપ્યો હોય એમાંથી તમારે એને કન્વર્ટ કરતા રહેવાનું. ધારો કે મને પૂછે કે 1 માઇક્રોગ્રામના કિલોગ્રામ કેટલા થાય, તો 10^-9 થાય. 1 કિલોગ્રામના મિલીગ્રામ કેટલા થાય, તો 10^+6 થાય. 1 મિલીગ્રામના ગ્રામ કેટલા થાય, તો 10^-3 થાય. એટલે આપણે જેવી જરૂરિયાત એ પ્રમાણે દાખલામાં કન્વર્ટ કરવાનું રહેશે. એટલે કે આપણે દ્રાવ્યનું વજન મિલીગ્રામમાં લઈશું. બીજો એક છે અગત્યનો સાંદ્રતા દર્શાવવાનો એકમ મોલન્સ, એટલે સૂત્ર છે. તો મોલન્સ બરાબર ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ, જે ધોરણ આપણે 11માં પણ ભણી ગયા છે. મોલન્સને એક્સ સંજ્ઞા વડે દર્શાવાય. કુલ મોલન્સ કદાપી 1થી વધારે હોઈ શકે નહીં, એટલે મોલન્સનો જ્યારે પણ દાખલો આવે ત્યારે તમારો જવાબ 0 થી 1ની વચ્ચે જ હોય. એટલે મોલ અંશ તમારો જવાબ 0 થી 1ની વચ્ચે હશે, એટલે બહુ સીધું સરળ થશે. ધારો કે મને કોઈ કહે કે આમાં દાખલો કઈ રીતે આવે, તો હું તમને ધારો કે એકાદો સાદો પ્રશ્ન સમજાવું કે ભાઈ 5 ગ્રામ ગ્લુકોઝને 100 મિલી પાણીમાં ઓગાળવામાં આવે તો ગ્લુકોઝના મોલન્સ શોધો. તો તમારે ગ્લુકોઝના મોલન્સ શોધવા હોય તો ગ્લુકોઝના મોલન્સ બરાબર ગ્લુકોઝના મોલ ભાગ્યા ગ્લુકોઝના મોલ વત્તા પાણીના મોલ લેવા પડે, અને મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ, એમ કરીને તમે મોલન્સ શોધી શકો. હવે આપણે સાંદ્રતાના એકમોનો અંદર અંદર શું સંબંધ છે એનો અભ્યાસ કરીશું. ટૂંકમાં આપણા સાંદ્રતાના 6 એકમ આપણે 6 અને 2 8 એકમ ભણી ગયા. નોર્માલિટી, મોલારિટી, મોલારિટી, ફોર્માલિટી, ચારે ડબલ્યુ બાય ડબલ્યુ, ડબલ્યુ બાય વી, વી બાય વી, મોલન્સ અને પીપીએમ, એટલે સોરી 9 સૂત્રો ભણી ગયા. હવે અંદર અંદરના ઇન્ટરેક્શન જોઈએ. તો નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ દર્શાવવો હોય તો નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ એન બરાબર એન ક્રોસ એમ, જો કેપિટલ એમ એટલે મોલારિટી,
કેપિટલ એન એટલે નોર્માલિટી અને એન એટલે એસિડિકતા કે બેઝિકતાનો સમાવેશ થાય. જેમ કે H2SO4 હોય તો મને આવું પૂછે કોઈ જગ્યાએ કે ભાઈ 1 નોર્મલ H2SO4 બરાબર ખાલી જગ્યા મોલર H2SO4, તો આપણે આના ઉપરથી ગણી શકાય કે એન બરાબર એન ક્રોસ એમ. તમારે મોલારિટી શોધવાની છે, નોર્માલિટી 1 છે. અહીં H2SO4 માટે 2H+ હોવાથી એન બરાબર 2 એટલે કે એની બેઝિકતા 2 મૂકતા ગુણ્યા એમ, એમ બરાબર 1/2 એટલે 0.5, તો 0.5 મોલર H2SO4 થાય. આપણે આગળ તુલ્યભાર ભણી ગયા હતા, એ તુલ્યભારની અંદર જે એન આવતો હતો એ રીતે આપણે અહીંયા ઉપયોગ કરી શકીશું. બીજો ઘણી વખત નીટ અને જેની અંદર આનો પ્રશ્ન આવેલો છે કે મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ. અગાઉ આપણે નોર્માલિટી અને મોલારિટી વચ્ચે ભણી ગયા, હવે મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ દર્શાવવો હોય તો 1/મોલાલિટી બરાબર ઘનતા ભાગ્યા મોલારિટી માઇનસ દ્રાવ્યનું આણ્વીય દળ ભાગ્યા 1000. આ સૂત્રની મદદથી તમે સીધો જ મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ શોધી શકો. એટલે કે મોલાલિટી આપી હોય તો મોલારિટી શોધી શકાય અને મોલારિટી આપી હોય તો મોલાલિટી શોધી શકાય, પણ અહીંયા શરત એ કે તમને ઘનતા આપેલી હોવી જોઈએ. તો કોઈ એવો દાખલો આવે કે જેની અંદર મોલારિટી આપી હોય તો આપણે મોલારિટી શોધી શકીએ અને મોલારિટી આપી હોય તો મોલાલિટી શોધી શકીએ અને બંને આપી હોય તો ઘનતા પણ શોધી શકીએ. તો આ એક અગત્યનું સૂત્ર છે અને આના ઉપરથી ઘણી વખત પ્રશ્નો આવતા હોય છે. એ પછી આપણે આગળ જોઈએ એની અંદર ખાસ કરીને મોલ અંશ અને મોલારિટી વચ્ચેનો સંબંધ. મોલ અંશ અને મોલારિટી, તો મોલ અંશ અને મોલારિટી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર એક્સ એટલે કે મોલ અંશ બરાબર મોલારિટી ગુણ્યા દ્રાવકનું આણ્વીય દળ ભાગ્યા એમ એટલે કે મોલારિટી માઇનસ કૌંસમાં M1 - M2, જો M1 તો આપણને ખબર જ છે દ્રાવકનું આણ્વીય દળ, માઇનસ M2 એટલે દ્રાવ્યનું આણ્વીય દળ વત્તા ઘનતા. તો આ સૂત્રની મદદથી મોલ અંશ ઉપરથી મોલારિટી અને મોલારિટી ઉપરથી મોલ અંશ પણ અહીંયા શોધી શકાય છે. તો એક બીજું સૂત્ર થયું. એ સિવાય મોલાલિટી અને મોલ અંશ વચ્ચે આ મોલ અંશ અને મોલારિટી આ મોલાલિટી અને મોલ અંશ વચ્ચેના સૂત્રની વાત કરીએ તો મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ અંશ ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવકના મોલ અંશ ગુણ્યા દ્રાવકનો અણુભાર. તો આ સૂત્રની મદદથી આપણે મોલાલિટી અને મોલ અંશ વચ્ચેનો સંબંધ જોઈ ગયા. આમ અહીં જુદા જુદા ઇન્ટરેક્શન જે અંદર છે સંબંધોના સાંદ્રતાઓના એના ઉપર આપણે ભાર આપ્યો.